आइडियल स्वाध्यायपोथी अत्यारे पूरी रहा छे यूनिट नंबर 1 एक्टिविटी 4 छेले लेक्चर नंबर 15 नी अंदर आपणे छठा अने सातमा एले के पेरेग्राफ नंबर 6 एंड पेरेग्राफ नंबर 7 आ बन्नेना क्वेश्चन आंसर जोई गया। हवे आजना आ लेक्चर नंबर 16 मा छेले बे पेरेग्राफ जे वधेला छे तेना क्वेश्चन आंसर आपणे जोवाना छे। कारण के जे नंदिता ने पहलो क्वेश्चन पूछायो हतो ए पेरेग्राफना आंसर जोई लीधा, बीजाना जोई लीधा, हवे छे त्रीजाना अने चौथाना। तो विद्यार्थी मित्रों छेल्ला बे पेरेग्राफ छे अने एना क्वेश्चन आंसर जे आजे आपणे सॉल्व करीशुं। बॉल पेन अने आइडियलनी स्वापोथी लईने तैयार थई जाओ। तो शुरू करिए पेरेग्राफ नंबर 8। फर्स्ट क्वेश्चन, आफ्टर हाउ मेनी क्वेश्चन्स डज नंदिता बिकम फ्री फ्रॉम मिस टिक टिक। के आफ्टर एटले थाय पछी, हाउ मेनी एटले थसे केटला, क्वेश्चन्स एटले थाय प्रश्नों। केटला प्रश्नों पछी डज नंदिता बिकम फ्री, नंदिता बनी जशे फ्री एटले मुक्त थवू फ्रॉम मिस टिक टिक। जो शुरुआतना प्रश्नों में समय मर्यादा हती, मिस टिक टिक समय देखाड़ती थी एटला ज समय में जवाब आपवानो हतो। परंतु केटला प्रश्नों पछी नंदिता आ मिस टिक टिक माथी मुक्त थई जशे? तो जवाब आवशे त्रण प्रश्नों पछी। आपणे लखीशुं अहींया नंदिता, पहला जो आपणे करता थी शुरुआत करवानी, बराबर। नंदिता, हवे जोईए अहींया डज छे एटले क्रियापदने एस लगाड़वो पड़शे। बीकम्स फ्री फ्रॉम मिस टिक टिक, अथवा तो नंदिता बीकम्स फ्री, આપણે લખી જ નાખીએ, ફ્રોમ મિસ ટિક ટિક। જો નંદિતા ફ્રી થઈ જશે મિસ ટિક ટિકમાંથી સેના પછી? તો કે આફ્ટર થ્રી ક્વેશ્ચન્સ। ત્રણ પ્રશ્નો પછી નંદિતા મિસ ટિક ટિકમાંથી મુક્ત થઈ જશે। હવે છે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। પ્રશ્ન, ક્વેશ્ચન 3 ઇઝ રિલેટેડ ટુ બ્લેન્ક, કે પ્રશ્ન નંબર 3 સેને લગતો હતો કે છે? ઓપ્શન એ મેથેમેટિક્સ એટલે ગણિત, ઓપ્શન બી સાયન્સ વિજ્ઞાન, ઓપ્શન સી જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન, અને ઓપ્શન ડી સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાન। તો તમને અને હું બધા જાણીએ છીએ કે ત્રીજો પ્રશ્ન ગણિતને લગતો પૂછેલો હતો। તો અહીંયા આવશે ઓપ્શન નંબર એ મેથેમેટિક્સ। આન્સર આવશે મેથેમેટિક્સ। હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની ગિફ્ટ્સ ડઝ નંદિતા વિન। જો શરૂઆતમાં જ્યારે મિસ્ટર પરમારે નિયમ સમજાવ્યા હતા ત્યારે કહ્યું હતું કે પ્રત્યેક સાચો જવાબ તમને એક ગિફ્ટ અપાવશે। ઇટ મીન્સ નંદિતાએ જેટલા સાચા જવાબ આપ્યા હશે તેટલી ગિફ્ટ તે જીતી હશે, અને જો બધા પ્રશ્નો સાચા પડશે તો તમને સ્કોલરશિપ મળશે, આવો નિયમ હતો। એમાંથી અહીંયા તમને એવું પૂછેલું છે કે નંદિતા કેટલી ગિફ્ટ જીતી, એનો મિનિંગ શું થાય? જેટલા સાચા જવાબ આપ્યા હોય તેટલી ગિફ્ટ તેણે જીતી હશે। તો નંદિતાએ કુલ 3 ક્વેશ્ચન સાચા
आंसर थी आपेला हता। केटला प्रश्नोना जवाब साचा आप्या हता? त्रण। एनो मतलब के नंदिताए केटली गिफ्ट जीती हशे? त्रण। तो अहीं आपणे लखीशुं नंदिता, जो अहीं पण शुं छे डज, तो आपणे विन्स केटली तो के थ्री, नंदिता विन्स थ्री, पछी गिफ्ट्स। આ થઈ ગયો આપણો આન્સર નંબર થ્રી. હવે જોઈએ ક્વેશ્ચન નંબર ફોર. વિચ ગેમ ડઝ નંદિતા લાઈક? નંદિતાને કઈ ગેમ ખૂબ ગમે છે? તો કઈ ગેમ ગમે છે? હોકી. તો આપણે લખીશું નંદિતા, ક્રિયાપદ ખાસ જોઈ લેવાનું, ડઝ એટલે શું થશે? લાઈક્સ. નંદિતા લાઇક્સ હોકી. નંદિતાને હોકી રમવી ખૂબ ગમે છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર ફાઇવ. જુઓ, ધ્યાનથી વાંચજો. વિચ એવોર્ડ ડીડ, જો બધે ડઝ હતું, હવે શું આવ્યું? ડીડ. એટલે આન્સરમાં ચેન્જ કરવાનો, બરાબર. વિચ એવોર્ડ ડીડ નંદિતા વિન ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ? કે નંદિતાએ વિચ એટલે કયો, એવોર્ડ એટલે થાય પુરસ્કાર, વિન એટલે થાય જીતવું, પણ ડીડ છે એટલે જીતી હતી. ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, છેલ્લી જે આંતરકીય શાળામાં જે આંતરિક ટુર્નામેન્ટ હોકીની થઈ હતી, તેની અંદર નંદિતાએ કયો પુરસ્કાર જીત્યો હતો? તો આન્સર આપણને ખબર છે કે મેચ ઓફ ધ પ્લેયર, બરાબર. તો લખીશું નંદિતા. હવે જુઓ, ડઝથી પૂછ્યો હોત તો વિન્સ થઈ જાત, બરાબર, પણ ડીડથી પૂછેલો છે. ડીડ એટલે કે સાદો ભૂતકાળ. તો ક્રિયાપદનું હકારમાં આપણે શું લખીશું? ભૂતકાળનું રૂપ. તો આ વિનનું થઈ જશે વોન. નંદિતા વોન ધ, શું લખ, ચલો કયો એવોર્ડ જીત્યા હતા? તો નંદિતા પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી હતી, બરાબર. તો લખો તમે, નંદિતા વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. સેની અંદર? તો ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. ઇન ધ, સોરી, લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ નંદિતાએ જીત્યો હતો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. આ છે આપણો આન્સર નંબર ફાઇવ. તો અહીંયા પેરેગ્રાફ નંબર આઠના પાંચે પાંચ ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. હવે જોઈશું આ યુનિટનો લાસ્ટ પેરેગ્રાફ, બરાબર, કે પેરેગ્રાફ નંબર નાઇન. જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન, કે ક્વેશ્ચન ફોર ઇઝ અબાઉટ ખાલી જગ્યા અથવા તો બ્લેન્ક, એટલે કે પ્રશ્ન નંબર જે ચાર છે તે શેના વિશે આપેલો છે? ઓપ્શન એ એનિમલ્સ, એનિમલ્સ એટલે થશે પ્રાણીઓ. ઓપ્શન બી બર્ડ્સ, બર્ડ્સ એટલે થશે પક્ષીઓ. ઓપ્શન સી સીઝ એટલે થાય સમુદ્રો. અને ઓપ્શન ડી ટ્રીઝ એટલે થાય વૃક્ષો. તો જુઓ પેરેગ્રાફમાં કે શેના વિશેનો પ્રશ્ન પૂછેલો છે. ખૂબ સરસ, ટ્રીઝ. તો સાચો જવાબ અહીંયા આવશે ટ્રીઝ.
વૃક્ષો વિશેનો પ્રશ્ન પૂછેલો છે. બરાબર. હવે ક્વેશ્ચન નંબર ટુ. ઓલ ધ ઓપ્શન્સ ઓફ ક્વેશ્ચન ફોર આર બ્લેન્ક. ઓલ ધ ઓપ્શન એટલે કે તમામ વિકલ્પો ઓફ ક્વેશ્ચન ફોર. ચોથો પ્રશ્ન જે નંદિતાને પૂછેલો હતો તેના તમામ વિકલ્પો ખાલી જગ્યા છે. કે શેના વિકલ્પો હતા? ઇટ મીન્સ કે જે વિકલ્પ એને ક્વેશ્ચનમાં એ બી સી ડી એવા વિકલ્પ આપેલા હોય ને, એ વિકલ્પની અંદર શેના નામ આપેલા છે એવું તમને પૂછેલું છે. તો જુઓ, ગેસીસ એટલે વાયુઓ, લિક્વિડ્સ એટલે થાય પ્રવાહી, ઓપ્શન ડી સી સોલિડ્સ એટલે ઘન, અને ડી મેટલ એટલે ધાતુ. તો તમને અને જુઓ પેરેગ્રાફમાં, જુઓ તમને જે વૃક્ષ વિશેનો પ્રશ્ન ચાર નંદિતાને પૂછેલો છે એના ઓપ્શનમાં શું છે? બધે ચારે ચાર વાયુના નામ છે, ચારે ચાર લિક્વિડ એટલે કે પ્રવાહીના નામ છે, ચારે ચાર સોલિડ એટલે ઘનના નામ છે, કે મેટલ એટલે કે ધાતુઓના નામ છે. જોઈ લીધું? સરસ. શેના નામ આપેલા છે? વાયુઓના. ઇટ મીન્સ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન એ, ગેસીસ. અહીંયા પણ આપણે લખીશું ગેસીસ. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ. વાય ડઝ નંદિતા લોસ ધ ગેમ. વાય એટલે થશે શા માટે, લોસ એટલે થાય ગુમાવવું અથવા તો હારવું. નંદિતા શા માટે આ રમત હારી ગઈ? કારણ કે તેને ચોથો ક્વેશ્ચનનો જે આન્સર હતો એ કેવો આપ્યો હતો? ખોટો. એટલે તે હારી ગઈ હતી. લખીશું આપણે નંદિતા, અહીંયા ડઝ છે એટલે થશે લોસીસ, લોસ ધ ગેમ બીકોઝ શી. નંદિતાની જગ્યાએ આપણે કયા સર્વનામનો ઉપયોગ કરીશું? શી. આપવું એટલે શું થાય? ગીવ. પણ અહીંયા વર્તમાન કાળમાં લેવાનું છે એટલે થશે ગીવ્સ. શી ગીવ્સ. ખોટો જવાબ એટલે કે રોંગ આન્સર. શેનો? તો ચોથા ક્વેશ્ચનનો. શી ગીવ્સ રોંગ આન્સર ઓફ ફોર્થ ક્વેશ્ચન. આ થઈ ગયો આપણો આન્સર નંબર ત્રણ. હવે જોઈએ ફોર્થ ક્વેશ્ચન. હાઉ મેની આન્સર્સ ડીડ નંદિતા ગીવ કરેક્ટલી. હાઉ મેની એટલે કેટલા, આન્સર્સ એટલે થશે જવાબો. જુઓ અહીંયા ડીડ છે, ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછેલો છે. નંદિતા ગીવ આપવું, કરેક્ટલી નંદિતાએ કેટલા જવાબ સાચા આપ્યા છે, આપ્યા હતા, ડીડ છે માટે. તો અહીંયા આપણે સાદા ભૂતકાળમાં જ જવાબ આપીશું. જુઓ ક્વેશ્ચન તમને જે ફોર્મેટમાં, જે ટેન્સમાં પૂછેલો હોય એ જ ટેન્સ, એ જ ફોર્મેટમાં આપણે આન્સર લખવાનો છે. બરાબર. તો પહેલાં સૌ પ્રથમ કર્તાથી શરૂઆત કરીશું, નંદિતા. ચલો ડીડ છે, ડીડ નીકળી જાય તો ક્રિયાપદનું શું આવે? ભૂતકાળનું રૂપ. એટલે લખીશું ગીવનું ભૂતકાળનું રૂપ થશે ગેવ. નંદિતા ગેવ થ્રી આન્સર્સ કરેક્ટલી. જુઓ આના આગળના પેરેગ્રાફમાં આપણે અહીંયા જોઈ ગયા કે કેટલી ગિફ્ટ જીતી, તો કેટલી જીતી હતી? ત્રણ. એનો મતલબ કે કેટલા જવાબ સાચા આપેલા હોય? ત્રણ. બરાબર. ચલો હવે જોઈએ આખા યુનિટનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, કે જે તમને પેરેગ્રાફ બેઝ પૂછાયેલો છે. ધ કન્ટેસ્ટન્ટ્સ વેર રેડી ટુ કીપ ધેર ફિંગર્સ ઓન ધ બ્લેન્ક. જુઓ સૌ પ્રથમ રાઉન્ડ હતો આપણો ફાસ્ટ ફિંગરનો, કે તમને પ્રશ્નો પૂછાય અને જે સૌથી પહેલું બઝર દબાવશે ખૂબ જ ઓછી સેકન્ડોમાં, જે સૌથી પહેલું
જેને સૌથી ઓછી સેકન્ડમાં બઝર દબાવેલું હશે અને તેનો જવાબ સાચો હશે તો એને સ્માર્ટ સીટ ઉપર આવવાની તક મળશે. તો બધા સ્પર્ધકો પછી ક્યાં હાથ રાખેલો હશે? પોતાનો બઝર ઉપર. એનો મતલબ કે અહીંયા શું આવશે આન્સર? ઓપ્શન બી, બઝર. કે બધા સ્પર્ધકો તૈયાર હતા તેમની આંગળીઓ બઝર ઉપર રાખીને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા એક્ટિવિટી 4ના તમામે તમામ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. એક ખાસ ધ્યાન રાખજો કે તમે બહુ બધું લખવાનું ભેગું કરતા નહીં, સાથે સાથે લખવા જ માંડવાનું છે, બરાબર? તો તમારે અત્યારે તમારી વર્કબુકમાં મેં તમને પહેલાં જે ઓલો ઇન્ટરવ્યૂ હતો સુનિતા વિલિયમ્સનો, એના પણ ક્વેશ્ચન આન્સર લખાવી દીધા છે. એના પછી આ પેરેગ્રાફના પણ બધા ક્વેશ્ચન આન્સર લખાવી દીધા. અને વચ્ચે જે એક્ટિવિટી હતી જે ટેક્સ્ટબુકમાં અને આઈડિયલમાં સેમ આવે છે, જો અંડરલાઇન કરેલી હોય ને એના માટેનો ક્વેશ્ચન બનાવવાનો હોય, એમાં મેં તમને બે બે સોલ્વ કરાવ્યા હતા અને બીજા 3 હોમવર્કમાં આપ્યા હતા. તો એ જે હોમવર્કમાં આપેલું છે એ તમારે પેન્સિલથી કરવાનું, સેમા આપણી આઈડિયલમાં, એટલે તમારે ભૂલ હોય તો સુધરી શકે. હવે જુઓ, આઈડિયલમાં તે એક્ટિવિટી 4 પછી તમને એક કોષ્ટક આપેલું છે જેની અંદર એ અને બી અને બાજુમાં તમારે સાચો જવાબ લખવાનો છે. તો આ વસ્તુ આપણે ટેક્સ્ટબુકની અંદર કરી ગયા છીએ, બરાબર? કે આપેલા જે એ વિભાગમાં વર્ડ્સ છે એના સિમિલર શબ્દો તમારે બી પાર્ટમાંથી શોધીને લખવાના છે. તો તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈન સ્વાધ્યાય પોથીમાં એ પૂર્ણ કરી લેવાનું છે. હવે એના નીચે જુઓ, ટ્રુ એન્ડ ફોલ્સ છે. તો તમને ચોપડીમાં ટેક્સ્ટબુકમાં પણ મેં ટ્રુ એન્ડ ફોલ્સ સોલ્વ કરાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા ટ્રુ ફોલ્સ ટેક્સ્ટબુકમાં છે એટલા તમારે અત્યારે સ્વામાં લખી લેવાના. એ સિવાયના ટ્રુ ફોલ્સ તમારે જાતે પેન્સિલથી પૂરવાના રહેશે. ટ્રુ એન્ડ ફોલ્સ ખાલી ટ્રુ અને ફોલ્સ, સાચું છે કે ખોટું, એટલું જ લખવાનું છે. એટલે એટલું તો તમે જાતે કરી શકશો, બરાબર? હવે આપણે ટેક્સ્ટબુકની જે આ મેઇન એક્ટિવિટી હતી યુનિટ પછીની, એ હવે નેક્સ્ટ લેક્ચરથી જોવાના છીએ. તો લેક્ચર નંબર 17 જોવો, એ પહેલાં તમારે તમારી ટેક્સ્ટબુક અને તમારી પેન્સિલ સાથે રાખવાના રહેશે. અગાઉથી આ સૂચના આપું છું તેથી ત્યારે તમારે ગોતાગોત ના થાય, બરાબર? તો અત્યારે આ બંને પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર વ્યવસ્થિત સારા અક્ષરે સ્પેલિંગ મિસ્ટેક્સ વગર લખી લેવાના છે. વારંવાર આને વાંચતા રહેજો, રિવાઇઝ કરતા રહેજો, જેથી તમે ભૂલી જાઓ નહીં. થેન્ક યુ.